દિલ્હીમાં 26 જાન્યુઆરીના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સમક્ષ કર્તવ્ય પથ પર દીવના રાઇઝિંગ સ્ટાર ગ્રુપ પરફોર્મન્સ આપવા માટે દિલ્હી રવાના થયા. કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં રાઇઝિંગ સ્ટાર ગ્રુપ છેલ્લા 12 વર્ષથી જિલ્લા સ્તરીય, રાજ્ય સ્તરીય અને રાષ્ટ્રીય સ્તરે પોતાનું ડાન્સ પરફોર્મન્સ આપીને ખૂબ જ સફળતા મેળવી હતી. હવે તેમના ગ્રુપને પ્રથમ વખત તેમને દિલ્હી રાષ્ટ્રીય લેવલ પર પરફોર્મન્સ કરવાનો મોકો મળ્યો છે. તે માટે તેઓએ દીવ પ્રશાસનનો આભાર વ્યક્ત કર્યો હતો. તેઓએ અનેક ટીવી ચેનલોમાં, રિયાલિટી શોમાં પણ પોતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. થોડા દિવસો પહેલાં વંદે ભારત કાર્યક્રમમાં અમદાવાદ પછી ઉદયપુરમાં રાઇઝિંગ સ્ટાર ગ્રુપે પોતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી પ્રથમ સ્થાન મેળવી દિલ્હી કર્તવ્ય પથ પર 26 જાન્યુઆરીએ પ્રદર્શન કરવા માટે પસંદગી પામ્યા હતા. આજરોજ દિલ્હીના જેઠીબાઈ બસ સ્ટેન્ડ પર રાઇઝિંગ સ્ટાર ગ્રુપના સભ્યોના માતા પિતા તથા દીવ ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ બિપિન શાહ તથા હોદ્દેદારો અને કાઉન્સિલર ચિંતન સોલંકી અને વિપુલ સોલંકી દ્વારા તેઓને ગુલાબ આપી તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે શુભેચ્છા પાઠવી હતી અને પ્રોત્સાહિત કર્યા હતા. આજરોજ તેઓ દિલ્હી માટે રવાના થયા છે. છવ્વીસમી જાન્યુઆરીના રોજ કર્તવ્ય પથ ઉપર જે પરેડ થવાની હોય તેમાં દીવ જિલ્લાના 8 યુવાનો જે ડાન્સિંગ ક્લબ માટે ક્લબમાંથી સિલેક્ટ થયેલા છે, તો આ તકે તેઓ દિલ્હી રવાના આજે થઈ રહ્યા છે. દીવ જિલ્લા ભારતીય જનતા પાર્ટી વતી દરેકે દરેક યુવાનોને હું ખૂબ ખૂબ શુભેચ્છા અને અભિનંદન આપું છું અને પ્રાર્થના કરું છું કે તે લોકો અમારા આપણા દીવનું નામ રોશન કરી અને આવશે. છે ટિંકેશ બામણિયા અને મારું ગ્રુપ છે ટીમ રાઇઝિંગ સ્ટાર ફ્રોમ દીવ. અમે લોકો 26 જાન્યુઆરીએ સિલેક્ટ થયેલા છે. 26 જાન્યુઆરી રાજપથ કર્તવ્ય પથ જ્યાં આપણા શ્રી નરેન્દ્ર મોદીજી અને પૂરા બધા દેશના નેતાઓ સામે અમે લોકો પરફોર્મન્સ આપવાના છે. અમે લોકો પૂરી તૈયારી સાથે જઈ રહ્યા છીએ અને અમારા પરિવારનું, દીવનું અને દીવ દમણ દાદરા નગરનું નામ રોશન કરી અને બહુ આગળથી તૈયારી કરી અને અમે લોકો આગળ વધી રહ્યા છીએ. થેન્ક યુ. રમઝાન કુરેશી ટીમ રાઇઝિંગ સ્ટાર ગ્રુપથી છું. અમે લોકો 26 જાન્યુઆરીએ દિલ્હીમાં રાજપથ કર્તવ્ય પદ ઉપર પરફોર્મન્સ માટે જઈ રહ્યા છે આપણા મિનિસ્ટર્સની સામે. અમારું ગ્રુપ છેલ્લા 12 વર્ષથી અમે લોકોએ અમારું ગ્રુપ છે એમાંથી અમે લોકોએ ઘણા બધી પહેલાં સ્ટેટ્સ લેવલ ફેસ કર્યા, પછી ઝોનલ લેવલ ગયા. એમાં હવે જે અમે લોકો વંદે ભારતમમાં જઈએ છીએ એમાં સ્ટેટ લેવલ અમે લોકોએ અમદાવાદમાં પાર કર્યું છે, પછી ઝોનલ લેવલ માટે ઉદયપુર ગયા હતા ત્યાં જીતી અને પછી નેશનલ લેવલ માટે દિલ્હી ગયા હતા. ત્યાં 200થી પણ વધારે ગ્રુપ ત્યાં સામેલ હતા.
તે અમે લોકો પાર કરી અને હવે અમે લોકો 26મી જાન્યુઆરી માટે સિલેક્ટ થયા છે અને અમે લોકોને ખૂબ જ ગર્વ થાય છે કે અમે લોકો એમાં પરફોર્મન્સ કરવા જઈ રહ્યા છે. થેન્ક યુ. Thank you.